એ લખીએ તો એમને છેદ ગણ કહેવાય પછી નેક્સ્ટ જોઈ યોગ ગણ એ યોગ બી ગણ એ અને ગણ બી ના બધા જ ઘટકો લખીએ ઓકે કોમન ઘટક આવતો હોય તો એમને એક વખત લખવાનો તો એ આપણો યોગ ગણ હવે નેક્સ્ટ જોઈએ તફાવત તફાવત ગણ જો તફાવત ગણ ઓકે તફાવત ગણ એ માઇનસ બી અથવા તો બી માઇનસ એ ઓકે એ માઇનસ બી અથવા તો બી માઇનસ એ જો એ માઇનસ બી ઓકે એ માઇનસ બી નો મતલબ એ ગણના બધા જ ઘટકો લખવાના પણ બી ગણમાં આવેલા હોય એ લખવાના નહીં મતલબ એનો એ જો માની લો કે એ ગણ આપણી પાસે છે એ બી અને બી ગણ આપણી પાસે છે બી અને સી ઓકે ગણ પાસે છે બીસી અને બી ગણ આગળ છે બી અને સી મારે જોઈએ છે એ માઇનસ બી જો આપણે જોઈએ માઇનસ બી ગણ ગણ એટલે કે બી ને સી ઓકે હવે મેં આપણે જોવાનું પેલા પ્રથમ ગણ એ માઇનસ ગણ બી ઓકે તો એ ગણના બધા જ ઘટકો લખવાના પણ જો બી ગણમાં એ ગણા ઘટક આવેલો હોય તો એ લખવાનો નહીં તો જવા શરૂઆત કરીએ એ ગણ આપણે એ ઘટક લખીએ તો બી ગણમાં એ નથી તો એમને લખવાનો હવે બી ઘટક માટે લખીએ તો બી ઘટક છે એ બી ગણમાં આવેલો છે જવા સ્મોલ બી છે એ ઘટક કહેવાય અને કેપિટલ બી છે એ ગણ નામ છે તો ગણની અંદર સ્મોલ બી એમનો ઘટક કહેવાય ઓકે તો બી ઘટક માટે જોયું તો બી ઘટક સી બી ગણ કેપિટલ બી ગણ અંદર આવેલો છે તો એમને આપણે લખશું નહીં પછી સી ઘટક આવ્યા તો સી ઘટક પણ બી ગણ અંદર આવેલો છે તો એમને પણ લખશું નહીં તો આપણે એમ પાસે જશે એ માઇનસ બી એટલે કે એ માઇનસ બી તફાવત ગણ આપણી માત્ર આવશે ખાલી એ ઘટક હવે બીજું જોઈએ કે મેં અથવા કરીને બી માઇનસ એ લખ્યું તો આપણને બી માઇનસ એ પૂછ્યું હોય ત્યારે જો બી માઇનસ એ ગણ લખો એ ઘટક હોય એક્સ્ટ્રા છે તો એમનું કંઈ કરવાનું ને એમને રહેવાનું ઓકે એમનું કઈ વસ્તુ થાય છે નહીં આપણે જોવાનું માત્ર ને માત્ર પ્રથમ ગણના ઘટકો જોવાના જો એ પ્રથમ ગણના ઘટક બીજા ગણમાં આવેલા હોય એ ઘટક લખવાનો નહીં

હજી આપણે જો આમાં એક શેદગણ નું ઉદાહરણ આવ્યું શેદગણ નું ઉદાહરણ જોઈ લઈએ આપણને આપ્યો છે પ્રાકૃતિક સંખ્યા છે ઓકે તો એક બે ત્રણ અનંત સુધી એન ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે કે એન પછી આપણે જોઈએ બી ગણ ને જોઈએ છે એ છે બી છે એટલા માટે એક છે યુગ્મ સંખ્યા છે એક છે એ યુગ્મ સંખ્યા છે તો બી ગણ માટે આપણે લખીએ યુગમ સંખ્યાનો ગણ તો યુગ્મ સંખ્યા આવશે બે ચાર છ એવી રીતે અનંત સુધી આવશે બી કારણ કે યુગમાં સંખ્યા ગણ હવે એમનો શેદગણ મેળવીએ એ શેદગણ બી એ ગણ આપણે કરશે વન ટુ થ્રી એવી રીતે અનંત સુધી ગણ બી ગણ આપણે કરશે ટુ ફોર સિક્સ અનંત સુધી હવે આમનો શેતગણ લઈએ ગણ એટલે મતલબ સરખા ઘટકો ગણ એ અને ગણ બી ની અંદર સરખા ઘટકો આવેલા હોય તો એમને છેદ ગણ કહેવાય તો સરખા ઘટક લખીએ જો બે નંબર સભ્ય બંને માં છે તો એ લખશું અહીંયા અહીં તમે અનંત સુધી હોય તો ચાર પણ આવે તો ચાર નંબરનો સભ્ય પણ સરખો છે તે લખશું સિક્સ નંબરનો સભ્ય પણ સરખો છે તે લખશું એ રીતે અનંત સુધી એમનો ગણ આવશે એ છેદ બી માટે ઓકે નેક્સ્ટ જોઈએ એ છેદ સી અને એ છેદ ડી તો એ ગણ ને આપણે જો એ ગણ ની માત્ર વાત કર્યા એક થી લઈને પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે ઓકે પછી આપણે અહીંયા જોઈએ છે સી ગણ તો સી ગણ ના ઘટકો લખી નાખીએ સી ગણ આપ્યું છે એક છે અયુગમાં પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એક છે અયુગમાં પ્રાકૃતિક અયુગમાં પ્રાકૃતિક જોઈએ તો અયુગમાં સંખ્યાઓ આવશે

વન થ્રી હા એવી રીતે અનંત સુધી તમે લખી શકો કારણ કે સરખા ઘટકો બંનેની અંદર તો એ ગણની અંદર તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એટલે અનંત સુધી હશે પણ એ બી સી ગણ વાત કરે છે અયુગ્મ સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યા પણ અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા બધી જ એકી સંખ્યા હોય એ બધી જ અયુગ્મ સંખ્યા આવે તો એમનો યોગ ગણ શેદ ગણ લઈએ તો એ પણ અયુગ્મ સંખ્યા જ મળશે ઓકે પછી નેક્સ્ટ ઉદાહરણ કહે છે કે એ શેદ ડી હવે ડી ગણના સભ્યો લખીએ ડી ગણ અવિભાજ્ય સંખ્યા ડી ગણ શું કહે છે કે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ અનંત સુધી ઓકે એમનો છેદગણ લઈએ જાવ એ ગણ સાથે એ અને ડી નો શેદગણ લઈએ તો જવો એ ગણના ઘટકો અને ડી ગણના ઘટકો સરખા બંનેમાં ઘટકો એ લખીએ તો બંનેમાં સરખા બે ત્રણ પાંચ સાત એમ અનંત સુધી મળશે કારણ કે બંનેમાં સરખા ઘટકો બે ત્રણ અનંત સુધી ગણમાં છે અને અવિભાજ્ય સંખ્યા બી ગણમાં છે તો અવિભાજ્ય સંખ્યા બધી જે પ્રાકૃતિક સંખ્યાઓ એટલા માટે અવિભાજ્ય સંખ્યાઓ જ બધી એ આવશે ઓકે બી સેદ સી તો બી ગણ આપણને આપેલો છે જો બી ગણ કીધું છે એક સી યુગ્મ સંખ્યા છે તો યુગ્મ સંખ્યા લખીએ બે ચારસો અનંત સુધી સી ગણ સી ગણ આપણને આપેલો છે એક છે અયુગમાં સંખ્યા છે સંખ્યા એવી મળે કે જે યુગ્મ પણ હોય ને અયુગ્મ પણ હોય એવી એક પણ સંખ્યા મળે નહીં એટલા માટે આમનો ખાલી ગણ આવશે જવાબ ખાલી ગણ કારણ કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા યુગ્મ અને અયુગમાં બંને ક્યારેય સંખ્યા એક સરખી હોય નહીં યુગ્મ સંખ્યામાં બધી જ બેકી સંખ્યાઓ છે જયારે અયુગ્મ સંખ્યા બધી એકી સંખ્યાઓ છે તો એવી એક પણ સંખ્યા આપણને મળશે નહીં કે જે બંને સંખ્યાઓ હોય તો એમના માટે ખાલી ગણ આવશે હવે બી સે ડી બી સે ડી વાતે કરીએ તો ડી ગણ આપણને આપેલો છે તો બી ગણ તો આપણે લખ્યો ડી ગણ એવું કીધું છે એક છે અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા લખીએ તો બે ત્રણ પાંચ સાત અનંત સુધી ઓકે બે નંબરની એક જ સંખ્યા એવી છે કે અવિભાજ્ય છે અને યુગ્મ પણ છે ઓકે તો બી ગણમાં આપણને વાત કરી યુગ્મ સંખ્યા છે અને બી ગણમાં વાત કરી કે અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમનામાં સરખી સંખ્યાઓ આવે તો સરખીની સંખ્યા બે એક જ એવી મળશે કે બંનેમાં આવશે જો બે નંબરની એક જ સંખ્યા એવી છે જે યુગ્મ પણ છે અને અવિભાજ્ય પણ છે ઓકે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું થાય કે જે સંખ્યાને સંખ્યા પોતે અને એક એમ બે વડે કુલ ભાંગી શકે તો જ એને અવિભાજ્ય સંખ્યાની અંદર લઈ એક નંબર ને અવિભાજ્ય સંખ્યા પણ કહેવાય નહીં તો બે સિવાયની બધી જ એકી સંખ્યા આવશે બે તો એ બે કી સંખ્યા છે પણ બે બે અને એક એ બધી જ એકી સંખ્યા આવશે બધી જ અવિભાજ્ય સંખ્યા આવશે એટલે કે બધી જ જે અયુગમાં સંખ્યા હોય એ બધી જ અવિભાજ્ય સંખ્યા હોય પણ એક ખાલી એક બે નંબર અને એક એ બે સંખ્યાને બાદ કરવાની ઓકે બે નંબરને અવિભાજ્યમાં આપણે લઈએ અને એક નંબરને અવિભાજ્યમાં લેતા નથી કારણ એનું એ કે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે કે જે સંખ્યા ને સંખ્યા પોતે એક વડે એમ કુલ બે સંખ્યા વડે ભાંગી શકાય તો જ અવિભાજ્ય સંખ્યા કહેવાય તો આપણે એક માટે વાત કરીએ તો એકને એક વડે ભાંગી શકાય અને સંખ્યા પોતે એટલે કે એક હવે જો તો આ એક અને આ એક એ એક જ સંખ્યા થઈ ને આપણે તો કુલ બે સંખ્યા જોઈએ જો કુલ બે સંખ્યા મળતી હોય તો એને સંખ્યા કહેવાય અહીંયા એક માટે તો કુલ એક જ સંખ્યા મળે એટલે એ અયુગ્મ સંખ્યા કહેવાય નહીં તો આપણે યુગ્મમાં લઈએ સોરી અવિભાજ્યમાં લઈએ કારણ એનું કે બે સંખ્યા પોતે એટલે કે બે વડે ભાંગી શકાય અને બે ને એક વડે પણ ભાંગી શકાય તો જો કુલ બે સંખ્યાઓ મળે એક અને આ બે કુલ આ બે સંખ્યા મળે એટલે આપણે બે ને અવિભાજ્ય સંખ્યાની અંદર લઈએ તો આમનો શેદગણ આપણને પૂછો બી ગણ અને ડી ગણનો નો શેદગણ પૂછો તો બે એક જ ઘટક એમના અંદર આવશે ઓકે નેક્સ્ટ જોઈએ કે સી ગણ આપણને લખેલું છે એક્ અયુગ્મ સંખ્યા છે તો અયુગમ સંખ્યા આવશે એક ત્રણ પાંચ એ અનંત સુધી ડી ગણ એક અવિભાજ્ય છે જવ ડી ગણ ડી ગણ કીધું છે એક છે અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યા આપણે લખીએ તો બે ત્રણ પાંચ એમ અનંત હવે બંનેનો ગણ એટલે કે બંનેમાં સરખા ઘટકો એ લખીએ બંનેમાં સરખા જવો અહીંયા સીમાં એક ઘટક છે પણ ડીની અંદર નથી તો એ નહીં આવે સી ની અંદર ત્રણ નંબરનો ઘટક છે તો ડીની અંદર પણ ત્રણ નંબરનો ઘટક છે સી ની અંદર પાંચ નંબરનો ઘટક છે તો ડીની અંદર પાંચ નંબરનો ઘટક છે તો આપણે લખીએ જવો ત્રણ પાંચ સાત ઓકે આવી અનંત સુધી સંખ્યાઓ આવશે કારણ કે બે નંબરનો ઘટક લખીએ પણ એ પાસે સી ગણની અંદર નથી તો એ પણ એની અંદર આવશે નહીં તો આપણી પાસે સંખ્યા આવશે સંખ્યા આવશે હવે પરસ્પર અલગ ગણ ઓકે નવી થિયરી જોઈએ તફાવત ગણના જે આપણે એક્ઝામ્પલ બાકી પેલા અલગ ગણ ઓકે અલગ ગણ બે ગણની સાપેક્ષમાં વાત થતી હશે છે ગણ એક અને આ બીજો ગણ ઓકે અલગ ગણ કોને કહેવાય જો જેમનો શેદગણ ખાલી ગણ થતો હોય એ શેદગણ બી જો એ ખાલી ગણ થતો હોય તો એમને અલગ ગણ કહેવાય નકર અલગ ગણ કહેવાય નહીં જો અલગ ગણ ન હોય તો એમને સમાન ગણ પણ ન કહેવાય સમાન ગણની વ્યાખ્યા તો આપણે જોયું કે સમાન ગણ એટલે કે ગણ એના બધા સભ્યો ગણ બી માં આવેલા હોય તો અને તો જ એ અને બીને સમાન ગણ કહેવાય ઓકે મતલબ જુઓ એ સબસેટ બી થતું હોય

ગણ એના બધા જ ઘટકો ગણ બી માં આવેલા હોય તો એમને એ સબસેટ બી કહેવાય અને બી સબસેટ એ ક્યારે કહેવાય છે કે ગણ બી ના બધા જ સભ્યો ગણ એ ની અંદર આવેલા હોય તો એમને બી સબસેટ એ કહેવાય તો હવે આપણે બી ગણ કો એક ધારણા કરીએ બી ગણ ની જો બી સી એ ની ગણ લખીએ બી સી એ તો સમાન ગણ કોને કહેવાય જો એ સબસેટ બી અને બી સબસેટ એ થતું હોય તો એ બરાબર બી કહેવાય બીજી વ્યાખ્યા એની એ કે ગણ એના બધા જ સભ્યો અને ગણ બી ના બધા જ સભ્યો આવેલા હોય ગણ એના બધા જ સભ્યો ગણ અંદર આવેલા હોય તો એમને સમાન ગણ કહેવાય અને એમની સાથે એક બીજી એ કે બંનેના ગણની સોરી ઘટકોની સંખ્યા પણ સમાન હોવી જોઈએ તો આપણે જોઈએ ઘટકોની સંખ્યા ત્રણ છે તો બી ગણ ની અંદર પણ ઘટકોની સંખ્યા ત્રણ છે એ ગણ એ ગણની અંદર એ સભ્ય આવેલો છે તો બી ગણ ની અંદર પણ એ સભ્ય આવેલો છે એ ગણ ની અંદર બી અને સી સભ્ય આવેલા છે તો બી ગણ ની અંદર પણ બી અને સી સભ્યો આવેલા છે તો ઘટક ની સંખ્યા અને ઘટક સમાન થયા હોય તો અને તો જ એ બરાબર બી રખાય આ સમાન ગણ આપણે અહીંયા વાત થાય છે અલગ ગણ તો અલગ ગણ એક એક કંડિશન છે કે બંનેનો ગણ જો ખાલી ગણ થતો હોય તો અને તો જ એ અલગ ગણ કહેવાય અન્ય થાય અલગ ગણ કહેવાય નહીં તો જો શેદગણ શેદગણ મતલબ ગણ એ અને ગણ બી ના જો એક પણ સભ્ય સમાન ન હોય ઓકે એક પણ સભ્ય સમાન ન હોય તો જ એને તો જ એને અલગ ગણ કહેવાય અહીંયા આપણને પ્રથમ ગણ આપેલો છે એ નામ આપીએ તો વન ટુ થ્રી ગણ આપણને આપેલો છે જો અને બી ગણ નામ આપો ગુણધર્મ રીતે આપ્યું કે એક્સ એ અયુગમાં પ્રાકૃતિક સંખ્યા છે પણ એક્સની કિંમત ચાર અથવા ચાર કરતા મોટી અને સિક્સ અથવા સિક્સ કરતા નાની પણ બંને જો શબ્દ આપ્યો છે આમની અંદર તમે કંડિશનની અંદર સંખ્યા લખીએ આપણે

ગણ એ અને ગણ બી ની અંદર સમાન રહેલા ઘટકો એક પણ સમાન ઘટક નથી જો ગણ એ ની અંદર છે એક બે ત્રણ ગણ બી પાંચ તો એક પણ સમાન ઘટક નથી તો આની અંદર આવશે ખાલી ગણ એટલે એક પણ ઘટક આવશે નહીં તો એ છેદ ગણ બી બરાબર ખાલી ગણ થશે તેથી એ અને બી અલગ ગણ

ઈ સભ્ય છે અને ગણ બી ની અંદર પણ ઈ સભ્ય છે તો એક સભ્ય આવી ગયો તો આમને ખાલી ગણ કહેવાય નહીં આમને એકાકી ગણ કહેવાય તો એ સેદ ગણ બી નોટ ઇક્વલ ટુ ખાલી ગણ તેથી એ અને બી અલગ ગણ નથી ઓકે તેથી એ ને બી અલગ ગણ નથી કારણ કે એક એમનો સભ્ય આવી ગયો એક એટલા માટે એ જો ખાલી ગણ હોય તો ને તો જ અલગ ગણ કહેવાય બાકી અલગ ગણ કહેવાય નહીં આપણને એક બીજી દાખલામાં એવો પણ એક એ ગણ આપેલો છે જો એક છે યુગ્મ છે પૂર્ણાંક છે યુગ્મ પૂર્ણાંક એટલે કે બે ચાર સિક્સ અનંત સુધી અને બી ગણ આપણને આપેલો છે જો અયુગ્મ સંખ્યા છે તો અયુગ્મ સંખ્યા આવશે એક ત્રણ પાંચ અનંત સુધી હવે આ બંનેનો શેદગણ મેળવી એ શેદગણ બી એ શેદગણ બી તો એ જો યુગ્મ સંખ્યાનો ગણ અને અયુગ્મ સંખ્યાનો શેદગણમાં ક્યારે સરખી સંખ્યા આવશે નહીં કારણ કે જો સંખ્યા એ યુગમાં હોય તો એ અયુગમાં ના હોય અને અયુગ્મ સંખ્યા હોય તો એ યુગ્મ સંખ્યા ના હોય ઓકે તો આ બંનેનો શેદગણ લેવો તો એ હંમેશા ખાલી ગણ થશે તેથી એ અને બી અલગ ગણ થશે તેથી આ બંને ગણ કેવા થશે અલગ ગણ થશે હવે આવે છે તફાવત ગણ તફાવત ગણ આપણે શરૂઆતમાં થિયરી એમની જોઈએ કે ગણ એના બધા જ સભ્યો લખવાના પણ ગણ બીમાં આવેલા હોય તો એમને લખવાના નહીં ઓકે તો ગણ એ માઇનસ સોરી ગણ એ માઇનસ બી તો એમના માટે લખીએ તો એ ગણના સભ્યો લખીએ ત્રણ છ નવ બાર પંદર અઢાર અને એકવીસ માઇનસ બી ગણ લખો ચાર આઠ બાર સોળ અને વીસ શરૂઆત કરવાની જો એક એના બધા જ ઘટકો એક એક વખત એક એક લેતા જવાના જો એ સભ્ય બી ગણ બાદ કરેલા ગણમાં હોય તો એ ગણ સભ્ય લખવાનો નહીં તો આપણે પહેલાં ત્રણ નંબરનો સભ્ય લખીએ એ બી ગણમાં નથી એટલા માટે એના લઈશું સિક્સ નંબરનો સભ્ય લેવી તો એ બી ગણમાં નથી એટલા માટે આવશે નવ નંબરનો સભ્ય બી ગણમાં નથી બાર નંબરનો સભ્ય બી ગણમાં છે એટલા માટે એ લખશું નહીં કારણ કે બાર નંબરનો સભ્ય જો એ બી એક ગણમાં છે તો એ બી ગણમાં પણ છે એટલા માટે એ બાદ થશે પંદર નંબરનો સભ્ય લખશું અઢાર નંબરનો સભ્ય લખશું અને એકવીસ નંબરનો સભ્ય લખશું ઓકે તો એ માઇનસ બી આપણને આ ગણ મળશે એ માઇનસ સી એ માઇનસ સી ડાયરેક્ટ લખીએ જવો એ માઇનસ સી ગણ લખવાનો છે તો જાવ ત્રણ નંબર નો સભ્ય એ ની અંદર છે પણ બી સી ની અંદર નથી તો એ લખશું સિક્સ નંબરનો સભ્ય એ ની અંદર છે પણ બી સી ની અંદર પણ છે તો એ નહીં આવે નવો નંબરનો સભ્ય એની અંદર છે પણ સી ની અંદર નથી તો એ આવશે બાર નંબરનો સભ્ય બંનેમાં છે જાઓ એટલે એ માટે નહીં આવે પંદર નંબરનો સભ્ય સ્રી ગણની અંદર નથી તો એ લખશું અઢાર નંબરનો સભ્ય સી ગણની અંદર નથી તો એ લખશું અને એકવીસ નંબરનો ગણ સભ્ય પણ સી ગણની અંદર નથી તો એ લખશું હવે આવે છે એ માઇનસ ડી તો એ ગણ છે સોરી થ્રી સિક્સ નાઇન ટ્વેલ પંદર અઢાર અને એકવીસ માઈનસ બી ગણ સોરી ગણ આપેલો છે ડી ગણ આપણી પાસે છે પાંચ દસ પંદર વીસ પાંચ દસ પંદર અને વીસ આમની બાદ તફાવત મેળવીએ તફાવત એટલે બાદ બાકી બે સંખ્યાનો તફાવત આપણે લેવાનો કે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એમને તફાવત કહેવાય એટલે બાદ કરવું તો ત્રણ નંબર સભ્ય નથી ડી ગણમાં તો એ લખશું સિક્સ નંબર પણ નથી નાઇન નંબર પર નથી ટ્વેલ નંબર પણ નથી હવે પંદર નંબર સભ્ય છે તો લખી નંબર બી માઇનસ એ જો આપણે પ્રથમ એ માઇનસ બી કીધું હતું અત્યારે આપણે બી માઇનસ એ કીધું તો શરૂઆતના ઘટકમાં આપણે બી ના લખવાના તો જો બી ની અંદર ચાર સભ્ય છે તો એ ની અંદર નથી તો એ લખશું બીજો સભ્ય બી ની અંદર આઠ નંબર છે તો એની અંદર નથી તો એ લખશું નેક્સ્ટ ટ્વેલ્થ તો એ બી ની અંદર છે એની અંદર છે પણ એને લખીએ પછી આવે છે સોળ નંબરનો સભ્ય એ અંદર નથી તો લખશું પછી આવે છે વીસ નંબર તો એ પણ એની અંદર નથી તો આપણે એ લખશું તો આપણે બી માઇનસ એ આપણને આ ગણ એટલે મળશે ઓકે હવે સી માઇનસ એ ઓકે આની પહેલા આપણે જોયું એ માઇનસ સી હતું તો હવે સી માઇનસ એ જોઈએ તે નંબરમાં બે નંબરનો સભ્ય છે તો એ ગણમાં નથી તો એને લખશું ચાર નંબરનો સભ્ય પણ નથી તો લખશું સિક્સ નંબરનો સભ્ય છે એમાં એટલે એ લખશું નહીં એટ નંબર દસ બાર નંબરનો સભ્ય આવી ગયો બાર નંબરનો સભ્ય એ ગણની અંદર છે એટલે નહીં લખીએ પછી ચૌદ એ સભ્ય નથી તો એ લખશું અને સોળ ઓકે તો આ એમનો થયો તફાવત હજી ડી માઇનસ એ પૂછ્યું એટલે કે જો શરૂઆતનો સભ્ય પાંચ અને એમાંથી એમાં એની અંદર છે નથી તો એને લખશું દસ નંબરનો સભ્ય પણ નથી તો લખશું પંદર નંબરનો સભ્ય એ ગણ ની અંદર આવેલો છે તેને આપણે લખશું નહીં અને વીસ નંબરનો સભ્ય પણ એ ગણની અંદર આવેલો નથી તેને આપણે લખશું ઓકે બી માઇનસ સી બી ગણ માઇનસ સી ગણ જો બી ગણ માઇનસ સી ગણ જો બી ગણ ની અંદર ચાર નંબર નો સભ્ય છે એ સી ગણ ની અંદર નહીં લખીએ આઠ નંબર નો સભ્ય સી ગણ ની અંદર સી ગણ ની અંદર સી ગણ ની અંદર આવેલો નથી તો એક એ આપણી માટે એક વીસ નંબર નેક્સ્ટ જોઈએ બી માઇનસ ડી બી માંથી ડી બાદ કરવાનો તો ચાર નંબરનો સભ્ય ડી ની અંદર નથી આઠ નંબર પણ નથી બાર નંબર પણ નથી સોળ અને વીસ નંબર છે જો વીસ નંબરનો અંદર બીજો ડી ગણ ની અંદર પણ છે આપણે નહીં જોઈએ બી ગણ તો સી માંથી બીને વાત કરવાનું તો સી નો પ્રથમ ઘટક બે તો એ ત્યાં નથી તો લખશું ચાર નંબર તો એ છે નહીં લખીએ સિક્સ નંબર નથી ત્યાં લખશું એટ નંબર આપેલો છે બી ગણમાં તો એ નહીં લખીએ દસ નંબર બી ગણમાં નહીં આપેલો તો લખીએ બાર નંબર બી ગણની અંદર આવેલો તો નહીં લખીએ ચૌદ નંબર બી ગણ ની અંદર નહીં નથી આવેલો તો એને આપણે લખશું અને એવી રીતે સોળ નંબરનો સભ્ય બી ગણની અંદર આવેલો છે એને આપણે લખશું નહીં ઓકે તો આપણો બી સી માઇનસ બી ગણ તો બે સ દસ અને ચૌદ બી માઇનસ ડી લખશું દસ નંબરનો સભ્ય સી ગણ ની અંદર આવેલો છે જો તો નહીં લખીએ પંદર નંબરનો સભ્ય સી ગણ ની અંદર આવેલો નથી અને વીસ નંબરનો સભ્ય સી ગણ ની અંદર આવેલો નથી તો એને આપણે લખશું દસ નંબરનું એક્ઝામ્પલ એવું કીધું છે કે એ ગણ સોરી એક્સ ગણ અને વાય ગણ આપેલા છે તો નીચેના ગણ મેળવો એટલે કે એક્સ માઇનસ વાય મેળવવાનો છે અને વાય માઇનસ એક્સ મેળવવાનો છે ઓકે તો જો એક્સ માઇનસ એક્સ એટલે કે એ બી સી અને ડી માઇનસ વાય એફ બી ડી અને ઝી જો એ નંબરનો સભ્ય બાદ નેક્સ્ટ બાદ કરેલા ગણમાં નથી તો એને લખશું બી નંબરનો સભ્ય છે તો એને નહીં લખીએ સી નંબરનો સભ્ય નથી તો લખશો ને ડી નંબરનો સભ્ય બાદ કરેલો છે એટલે એને લખશું નહીં તો આપણો એ અને સી એ એક્સ માઇનસ વાય છે હવે વાય માઇનસ એક્સ ગણ તો પેલા પ્રથમ વાય લખો એટલે કે એફ બી ડી અને ઝી માઇનસ એક્સ ગણ એક્સ ગણ એ બી એ બી સી અને ડી તો જો એફ નંબરનો સભ્ય એક્સ ગણની અંદર નથી તો એ આવશે બે નંબર નો સભ્ય આવેલો છે તો બાદ થશે ડી નંબર નો સભ્ય પણ આવેલો છે તો એ બાદ થશે હવે જે નંબર નો સભ્ય આવેલો નથી જવો એક ગણમાં તો એ આવશે લખવામાં એટલે એફ અને જી આવશે એ વાય માઇનસ એક્સ છે ઓકે શેદ ગણ તો એક્સ ગણ એ ગણ આપણે કહેશે એ બી સી ડી અને વાય છે એફ બી જી ડી અને જી જો બંનેમાં શેદગણ છે આની પછીના નેક્સ્ટ પેજ ઉપર છે શેદગણ અહીંયા આપણે શેદગણ મેળવી લઈએ એક્સ શેદગણ વાય તો બંનેમાંથી સરખા ઘટકો લખવાના જુઓ એ બી સી ડી શેદગણ એફ બી ડી અને જી આ બંનેમાં સરખા ઘટકો જો સરખા ઘટકો બી નંબરનો સભ્ય બંનેમાં છે તો એ આવશે અને ડી નંબરનો સભ્ય પણ બંનેમાં છે તો એ પણ આવશે એટલે કે એક્સ શેદગણ વાય આપણને મળશે બી અને

સંખ્યા ગણ બરાબર સમય સંખ્યા ગણ વાસ્તવિક સંખ્યા નો ગણ બનશે કઈ રીતે જો સમય સંખ્યા એ બધી જ પ્રાકૃતિક સંખ્યા બધી જ પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યામાં પણ આવે ત્રણ કેટલા છે જો પેલો આપણે એન ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ પછી નેક્સ્ટ આવે ઝેડ ગણ એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ ઓકે અને પછી આવે ક્યુ તો ક્યુ એ સમય સંખ્યા ગણ હવે જો એન ગણની બધી જ કિંમતો જેડ ગણમાં હોય ઝેડ ગણની બધી જ કિંમતો ક્યુ ગણમાં હોય અને નેક્સ્ટ એની પછી આવે વાસ્તવિક સંખ્યાનો ગણ વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે આર એટલે ક્યુ ગણની બધી જ કિંમતો આર ગણમાં હોય બધી જ તો એનો મતલબ એવો થાય એન ગણની જે કિંમતો કઈ બાકી રહે તો કે જો અસમય સંખ્યાઓ હોય એ ક્યારેય સમય સંખ્યા નથી થવાની જે સંખ્યા સમય સંખ્યા ન હોય એ અસમય સંખ્યા હોય ઓકે દસમા માં આપણે આવતું રૂટ ટુ એ અસમય સંખ્યા છે આવું સાબિત કરતા એ અસમય સંખ્યા છે અસમય સંખ્યા કોને કહેવાય કે જેમનું સંપૂર્ણપણે વર્ગમૂળ ન નીકળે તમે બે એક સોરી બે નું વર્ગમૂળ કાઢો જો સોળ ને તમે સમય સંખ્યા વર્ગમૂળમાં બધી સંખ્યા લઈ અસમય સંખ્યા કહેવાય નહીં સોળ ને તમે વર્ગમૂળ કાઢો તો એનું શાર શાર થાય તો એને અસમય કહેવાય નહીં પણ તમે બે નું વર્ગમૂળ કાઢો તો એ પોઈન્ટ પછી એના આંકડા કી બદલાતા રહે ઓકે આંકડા એનો પૂર્ણ થાય ને આંકડા ઓકે અનંત સુધી એમના પોઈન્ટ પછીના અંકો હોય એટલા માટે આપણે અસમય સંખ્યા કહીએ તો જો આ આપણે વાસ્તવિક સમય સંખ્યા આ વાસ્તવિક સંખ્યા લખી હોય તો આમાં આપણે સમય સંખ્યા એટલે કે ક્યુ લખીએ અને સંખ્યા એટલે આય વડે દર્શાવાય ક્યુ વધતા આઈ કરીએ તો એ અસમય સંખ્યા ક્યુ વધતા આય એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને વાસ્તવિક સંખ્યાઓ મળે ઓકે તો અહીંયા વાત થઈ છે જો ક્યુ માઇનસ આર પ્રથમ તો આર બરાબર શું લખાય ક્યુ પ્લસ આય આ એટલે અસમય સંખ્યા ગણ હવે આ ક્યુ ને આપણે આર માઇનસ ક્યુ બરાબર શું મળે આ અસમય સંખ્યા સંખ્યા ગણ મળે ઓકે આર માઇનસ ક્યુ એ અસમય સંખ્યાનો ગણ છે ઓકે તો આર માઇનસ ક્યુ શું થશે તો કે એ અસમય સંખ્યા ગણ બસ એટલી વસ્તુ યાદ રાખવી કે સમય સંખ્યા વધતા અસમય સંખ્યા એટલે કે આર ગણ થાય તો આર ગણમાંથી જો તમે સમય સંખ્યા બાદ કરી નાખો તો એ આપણને અસમય સંખ્યા ત્યાંથી મળશે નેક્સ્ટ જોઈએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો આપણને પહેલું વિધાન એવું કીધું કે એક અને આ બીજો ગણ આપ્યો છે એ પરસ્પર અલગ ગણ છે ઓકે પરસ્પર અલગ ગણ છે એ જોવાનું છે તો અલગ ગણ કોને કહેવાય કે જો એમનો ગણ ખાલી થતો હોય તો એમને અલગ ગણ કહેવાય તો આમના માટે આપણે આ ગણ લઈએ આ ગણને આપણે એ નામ આપીએ અને આમને બી નામ આપીએ ઓકે તો એ શેતગણ બી તો આમાંથી જવો ત્રણ નંબરનો સભ્ય બંને છે અને બાકી એ કોઈ નથી હવે ત્રણ નંબર નો સભ્ય આવી ગયો એટલે ખાલી ગણ કહેવાય નહીં જો આ એ શેદગણ બી ખાલી ગણ થાય તો અને તો જ પરસ્પર અલગ ગણ થાય પણ અહીંયા જો ત્રણ સભ્ય નો એટલે ખાલી ગણ કહેવાય ગણ કહેવાય ઓકે તો આ પરસ્પર અલગ ગણ નથી આ વિધાન આપણું અસત્ય વિધાન થશે કારણ કે પરસ્પર અલગ અલગ ગણ નથી તો આ વિધાન આપણું અસત્ય થશે નેક્સ્ટ જોઈએ આને એ ગણ ના આપવો અને આને બી ગણ ના આપવો એ શેદગણ બી મેળવીએ તો જો એ સભ્ય બંનેમાં છે તો આવશે પછી બી નથી કોઈ એક એ ગણમાં નથી તો એ નહીં આવે સી અને ડી પણ નથી પણ એ નંબરનો એક સભ્ય આવી ગયો એટલે ખાલી ગણ રહ્યો નહીં તો એ છેદ ગણ નોટ ઇક્વલ કંઈક ખાલી ગણ નથી ઓકે તો એ પરસ્પર અલગ થવાના નહીં થવાના કારણ કે જો ખાલી ગણ હોય તો જ એ અલગ ગણ થવાના ઓકે તો આ પણ વિધાન અસત્ય ઓકે નેક્સ્ટ જોઈએ ગણ આપણ આપ્યો છે બે દસ અને ચૌદ અને બી ગણ આપણ આપ્યો છે ત્રણ સાત અગિયાર પંદર એ ગણ નામ આપીએ જો અને શેદગણ બી એ બી મેળવીએ તો જો બંનેમાં સરખા ઘટકો હોય એ લખીએ જો બંનેમાં એક પોઈન્ટ બે આમાં નથી એક નંબરનો સભ્ય આ ગણમાં નથી દસ નંબરનો સભ્ય પણ નથી ચૌદ નંબરનો સભ્ય પણ નથી તો એ શેદગણ બી ખાલી ગણ થયો એ શેદગણ બી શું થયો ખાલી ગણ એટલે ખાલી ગણને તમે બીજી રીતે પણ ખાલી ગણ ને એવી રીતે તેથી જો આ ખાલી ગણ થતો હોય તો એમને અલગ ગણ કહેવાય તો આ વિધાન સત્ય થયું હા અલગ ગણ છે કારણ કે એમનો ખાલી ગણ જવાબ આવે છેદગણ એમનો ખાલી ગણ થાય છે તો આ વિધાન સત્ય થયું નેક્સ્ટ ઉદાહરણ જોયું આપણે એ અને આ બી ગણ નામ આપો તો એ શેદગણ બી મેળવીએ સરખો એક પણ ઘટક નથી જો બે છ સાત અને એક પણ સમાન ઘટક નથી તો આ સભ્ય થશે એટલે કે એ ગણ બી બરાબર આવશે ખાલી ગણ તેથી આ એ અને બી એ અને બી અલગ ગણ કેવાય

કે ગણ એના બધા જ ઘટકો લખવાના પણ ગણ બીમાં જે ઘટક આવેલા હોય એમને લખવાના નહીં તો એ તફાવત ગણ થયો એટલે એમની વ્યાખ્યા મેળવવી હોય તો કે ગણ એના બધા જ ઘટકો પણ ગણ બીમાં આવેલા હોય લખવાના નહીં પછી નેક્સ્ટ જોયું અલગ ગણ પરસ્પર અલગ ગણ તો અલગ ગણનો મતલબ શું થાય જો તેમનો શેદગણ ખાલી ગણ થતો હોય તો એમને અલગ ગણ કહેવાય અન્યથા અલગ ગણ કહેવાય ને અલગ ગણ ન હોય તો શું એ સમાન ગણ હોય તો એવું જરૂરી નથી એ સમાન ગણ પણ ન હોય શકે જો અલગ ગણ હોય એ ક્યારે સમાન ગણ પણ હોવાના નથી સમાન ગણ વ્યાખ્યા શું છે કે સમાન ગણ વ્યાખ્યા એવું કહે છે કે ગણ એના બધા જ સભ્યો ગણ બી માં આવેલા હોય અને ગણ બી ના બધા જ સભ્યો ગણ એ માં આવેલા હોય તો જ એને તો જ એમને સમાન ગણ કહેવાય એટલે કે એ બરાબર બી લખાય ઓકે તો એક આપણે અહીંયા ગણ થોડીવાર વાર પહેલા અસત્ય વિધાન જોયું ઓકે અલગ ગણ નથી તો એ સમાન ગણ પણ નહોતા સમાન ગણની વ્યાખ્યા એ બરાબર બી થાય એટલે આમનો મતલબ એવો થાય જો એ સબસેટ બી હોય બી સબસેટ એ હોય તો અને તો જ બરાબર બી લખાયટ નિશાની હંમેશા બે ગણ માટે વાત થતી હોય બિલાઉન્સ બિલો નિશાની આ બિલો ટુ નિશાની આને સબસેટ કહેવાય બિલાઉન્સ ટુ ગણ અને એમના સભ્ય માટે વાત થાય ને સબસેટ નિશાની બે ગણ માટે વાત થતી હોય ઓકે આજનો લેક્સર આપણે એટલે સુધી રાખીએ આવતો નેક્સ્ટ લેક્સરથી આપણે આગળ જોઈએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો જેથી કરીને તમને આવનારા નવા વિડીયો તમને મળતા રહે ફેસબુક અને ઇન્સ્ટા પેજને ઓકટાઇટ લાઈવ સ્કૂલના ફેસબુક અને ઇન્સ્ટા પેજને ફોલો કરો અને આ વિડિયો લેક્શનની પીપીટી તમારા મેળવવા માટે ટેલિગ્રામ પર ઓકટાઇટ લાઈવ સ્કૂલની ચેનલ ત્યાંથી તમને આ વિડીયો લેક્શનની પીપીટી પણ મળી રહેશે ઓકે આભાર